ઘરમાં જ્યારે કોઈ માંગલિક અવસર આવે ત્યારે એક જ ચિંતા હોય છે કે તે નિર્વિઘ્ન પૂર્ણ અથવા તો પછી લગ્ન પ્રસંગમાં જો અવરોધ આવતો હોય ત્યારે દૈવી શક્તિની કૃપાની આવશ્યકતા હોય છે। ત્યારે આજે વાત કરવી છે દેવીના એવા સાત સ્વરૂપની કે જે આપના માંગલિક પ્રસંગની કરે છે સુરક્ષા। વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा दात्री स्वाहा स्वधा नमोस्तुते। जय भगवान। मित्रों हूँ छू प्रफुल भाई पंड्या। भक्ति संदेश कार्यक्रम नी अंदर आपनु स्वागत छे। मित्रों आज एक एवा विषय नी हूँ तमने जानकारी आपीश, केम के घणा बधा लोकोनो प्रश्न हतो, घणा लोकोना जीवन नी अंदर ज्यारे मांगलिक अवसर करवामां आवे छे त्यारे थोड़ी दुविधाओ थती होय छे अने घणा लोकोना जीवन नी अंदर मांगलिक अवसर आपवामां पण तकलीफ पड़ती होय छे। तो जेना खास करीने लग्न न थता होय, लग्नमां रुकावट आवती होय अने जेना प्रसंग लईने बैठा होय, प्रसंगमां तकलीफ आवती होय तो चोक्कस तमारे आ उपाय करवो जोईए। हवे आ उपाय नी अंदर શું કરવાનું છે? આ ઉપાય જે છે એ સપ્તવસોદ્ધારા દેવીનો ઉપાય છે। તમને પ્રશ્ન થશે મનમાં કે સપ્તવસોદ્ધારા દેવી એ શું છે, એનું પ્રમાણ શાસ્ત્રમાં શું છે, આ દેવીની આરાધના કેવી રીતે કરવામાં આવે છે, આ દેવીને કયો પ્રસાદ અર્પણ કરવો જોઈએ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું। તો મિત્રો શાસ્ત્ર પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ સાત દેવી જેને સંસ્કૃતની અંદર વસોદ્ધારા દેવી કહેવામાં આવે છે અને આ દેવીની પૂજા દરેક લોકો પોતાના જ્યારે ઘરે માંગલિક અવસર હોય ત્યારે ચોક્કસ આ સાત દેવીની પૂજા કરતા હોય છે। કેમ કે શ્લોકમાં લખ્યું છે માંગલ્ય સુ પ્રપૂજ્યંતે સપ્તેધા કૃત માતર। જ્યારે જ્યારે માંગલિક અવસર હોય ત્યારે આ સાત દેવીની આપણે ચોક્કસ પૂજા કરતા હોઈએ છીએ અને જેના જીવનમાં માંગલિક અવસર ન આવતો હોય, જેના લગ્ન ન થતા હોય તો એને આજે હું જે ઉપાય કહીશ આ સાત દેવીનો એ પણ તમારે ચોક્કસ કરવાનો છે, જેનાથી તમારા ઘરે માંગલિક અવસર આવશે અને અવસરની સુરક્ષા પણ થશે। મિત્રો વાત કરીએ આ સાત દેવીનું પ્રસાદ એનું નિવેદ શું છે, તો ઘી અને ગોળ આ દેવીનું નિવેદ હોય છે જેને આપણે પ્રસાદ કહી શકીએ। જ્યાં જ્યાં હવન થતો હોય છે ત્યારે તમે જોશો તો ત્યારે હવન જ્યારે છેલ્લે પૂર્ણાહુતિ થાય અને પૂર્ણાહુતિમાં નારિયેળ જ્યારે હોમવામાં આવે છે અને નારિયેળ હોમ્યા બાદ એવું કહેવાય છે કે સૂચિની અંદર એ આજ્ય કે ઘી પધરાવવામાં આવે છે અને ઘીની ધારા એ નારિયેળ ઉપર કરવામાં આવે છે અને જ્યારે એ વસોદ્ધારા એને સંસ્કૃતમાં વસોદ્ધારા કહેવામાં આવે છે, ઘીની ધારા જ્યારે એ નારિયેળ ઉપર કરવામાં આવે છે ત્યારે આ સાત દેવીનું નામ લેવામાં આવે છે। આ સાત દેવીને ઘીની ધારા કરીને આ સાત દેવીને તૃપ્ત કરવામાં આવે છે અને જ્યારે આ સાત દેવી તૃપ્ત થાય તો જ મનુષ્યનો એ યજ્ઞ પૂર્ણ થાય છે, જેમાં ખાસ કરીને રાત્રિ સૂક્ત એનો પાઠ કરવામાં તે વખતે આવે છે। મિત્રો આ સાત દેવી જે છે એનું બીજી ઘણી વખત આપણે આપણા ઘરે પ્રસંગ હોય ને ત્યારે આપણે ગોત્રેજો ભરતા હોઈએ છીએ, ત્યારે ગોત્રેજો જે ભરીએ છીએ, જે માટલી મૂકીએ છીએ ગોત્રેજાની, એની અંદર પણ એવું કહેવાય છે કે આ સાત દેવીની પૂજા કરવામાં આવે છે। ઘણી વાર આપણે આપણા ઘરમાં પ્રસંગ હોય ત્યારે ઇટાળી ઉપર જ્યારે લગ્ન હોય ને જેના ત્યારે ઇટાળી ઉપર એવું કહેવાય છે કે સાત ચાંદલા કરવામાં આવે છે અને જે સાત ચાંદલા કરવામાં આવે છે એ આ સાત દેવી છે, જેને આપણે ઘી અને ગોળ ત્યાં મૂકીએ છીએ પ્રસાદ તરીકે એને જમાડવામાં આવે છે। કેમકે આ સાત દેવી ઘી ગોળ જમે જેનાથી એ કાર્ય જે પ્રસંગ હોય એની સુરક્ષા થાય છે। પરંતુ આજે હું તમને એ દેવીનો એવો પ્રસંગ એવો ઉપાય જણાવીશ કે જે ઉપાય કરવાથી તમારા માંગલ્ય તમારા જીવનમાં કદાચ માંગલ્ય અવસર ન આવતા હોય, લગ્ન ન થતા હોય તો એ પણ તમારે લગ્ન યોગ તમારી કુંડલીમાં મતલબ તમારા જીવનમાં બનશે। હવે ઉપાય આપણે કઈ રીતે કરવાનો છે, આ દેવીના નામ શું છે, આ વિધિ ક્યારે કરવી, તો એવું કહેવાય છે કે આ દેવીનો ઉપાય મહિનામાં ચાર દિવસ કરી શકાય, જેમાં એકમ અષ્ટમી અષ્ટમ્યામ ચ નવમ્યામ અષ્ટમ્યામ ચ નવમ્યામ નવમ્યામ ચૈક ચેતસ, એવું કહેવાય છે કે એકમ આઠમ નોમ અને ચૌદસ, એકમ આઠમ નોમ અને ચૌદસ જે અજવાળિયા પક્ષની હોય તો એ અજવાળિયા પક્ષમાં એકમ આઠમ નોમ અને ચૌદસના દિવસે તમે આ ઉપાય કરી શકો છો અને આ ઉપાયથી થશે શીઘ્ર વિવાહ। સાથે સાથે હવે આ ઉપાય તમારે કરવો છે તો શું કરવાનું, તો કે એકમ આઠમ નોમ અને ચૌદસના દિવસે તમારે સાંજના સમયે જે દીવાબત્તીનો સમય હોય તેવા દરમિયાન તમારે સ્નાન પવિત્ર થઈને એક બાજટ ઉપર તમારે લાલ કપડું પાથરીને એની પાછળ તમારે કુળદેવીનો ફોટો મૂકવાનો છે અને ફોટાની આગળ તમારે ચોખાની સાત ઢગલી કરવાની છે અને સાત ઢગલી ઉપર સાત સોપારી મૂકીને આ સાત સોપારીની પૂજા કરવાની છે। આ સાત દેવીનું નામ બોલીને
એનું તમારે એ આવાહન કરવાનું છે અને આવાહન કર્યા બાદ એને તમારે ઘી અને ગોળનો પ્રસાદ મૂકવાનો છે અને પ્રસાદ જમાડ્યા બાદ તમારે એ દેવીને વંદન કરવાના લગ્ન માટે જેથી તમારા થશે શીઘ્ર વિવાહ. હવે વિધિની શરૂઆત કરીએ. વિધિમાં શ્લોકમાં લખ્યું છે આ સાત દેવી કયા, તો મંત્રની અંદર લખ્યું છે શ્રી લક્ષ્મી ધૃતિ મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્યેષુ પ્રપૂજ્યંતે સપ્તૈધા ઘૃત માતર. આ સાત દેવીનું એક મેં શ્લોક બોલ્યો છે. તમારે શું કરવાનું છે, જ્યારે વિધિની શરૂઆત કરો છો ઢગલી ઉપર સાત સોપારી મૂકીને ડાબા હાથમાં ચોખા રાખીને પહેલી સોપારી ઉપર બે દાણા ચોખા વધવાના. પહેલા દેવીનું નામ છે શ્રી, તો તમારે બોલવાનું પહેલા ઓમ શબ્દ લગાવવાનો. ઓમ શ્રી નમઃ આવયામિ સ્થાપયામિ. આવયામિ સ્થાપયામિ અર્થ એવો થાય કે હે શ્રી દેવી, હે દેવી તમે આવો અને બિરાજમાન થાવ, એટલે આવયામિ સ્થાપયામિ. દરેક જેમ આપણે ઘેર કોઈ મહેમાન આવે તો આપણે બોલી આવો આવો બેસો બેસો, તેમ ભગવાનને બોલાવતી વખતે છેલ્લે બોલવામાં આવે છે આવયામિ સ્થાપયામિ. તો બે દાણા ચોખા પહેલી સોપારી પર વધાવવાના, બોલવાનું ઓમ શ્રી નમઃ આવયામિ સ્થાપયામિ. બીજી સોપારી પર વધાવવાના ઓમ લક્ષ્મી નમઃ આવયામિ સ્થાપયામિ. ત્રીજી દેવી જે છે ઓમ તૃતીયે નમઃ આવયામિ સ્થાપયામિ. ચોથી દેવી ઓમ મેધાયે નમઃ આવયામિ સ્થાપયામિ. પાંચમા દેવી ઓમ સ્વાહાયે નમઃ આવયામિ સ્થાપયામિ. છઠ્ઠા દેવી જે છે ઓમ પ્રજ્ઞાયે નમઃ આવયામિ સ્થાપયામિ. અને સાતમા દેવી ઓમ સરસ્વતીય નમઃ આવયામિ સ્થાપયામિ. સાત દેવીનું આવાહન કર્યા બાદ એ સાત દેવીને કંકુના ચાંદલા કરવાના, અક્ષત ચોખા અર્પણ કરવાના, ધૂપ એટલે અગરબત્તી કરવાની અને સાથે ગોળ અને ઘીનો પ્રસાદ તમારે એ દેવીને જમાડવાનો છે અને ત્યાર પછી એ પ્રસાદને તમારે ગ્રહણ કરવાનું છે અને બીજા દિવસે તમે એ બાજતનું વિસર્જન કરી શકો છો. આ રીતે તમારે છ મહિના સુધી ઉપાય કરવાના છે અને દરેક મહિનામાં ચાર દિવસ ઉપાય કરવાના છે, એકમ આઠમ નવમ અને ચૌદસ. અને છ મહિના સુધી તમે ઉપાય કરજો, ચોક્કસ તમારા ઘરની અંદર માંગલિક અવસર આવશે અને આ દેવી તમારા અવસરની પણ સુરક્ષા કરશે અને શીઘ્ર વિવાહનો યોગ પણ બનશે. મિત્રો, આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે. આગળ પણ આવા સુંદર મજાના ઉપાયો હું તમને કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. મને આપો હવે રજા. જય ભગવાન. પ્રભુ નામનું રટણ હોય કે ધાર્મિક વિધિ વિધાન, પરમાત્માની કૃપા માટે આ બધાની સાથે સદકર્મો પણ એટલા જ આવશ્યક છે. તો આવો પરમાત્માની નિકટ લઈ જતો આજનો સુવિચાર જાણીએ. આજનો સુવિચાર: દરેક જીવમાં પ્રભુનો વાસ રહેલો છે, જેથી પરોપકાર જ પુણ્ય પ્રાપ્તિનું સરળ માધ્યમ બની શકે છે.